ओके विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। केटला विद्यार्थीओ आ स्क्रीन पर नो जे प्रश्न हतो एने वांचो छे। ओके सरस, चलो ओके। तो नेक्स्ट प्रश्न ऊपर आपणे जोईए, बराबर। आपणे आ गई काले प्रसिद्धिनी भूमिका अथवा एना कार्यो विशे जोई गया था। नेक्स्ट प्रश्न ऊपर जाइए तो आगळनो प्रश्न छे, प्रश्न लखी नाखो, जाहेर संपर्कनो ख्याल जणावो। प्रश्न शुं पूछाय? जाहेर संपर्कनो ख्याल जणावो। अवाज आवे छे ने? मारो अवाज तमने संभळाय छे? ओके, तो जाहेर संपर्कनो ख्याल जणावो। पेन, पेन्सिल, टेक्स्टबुक સાથે રાખવાનું છે, બરાબર। બહુ બીજા આજુબાજુમાં આટા મારતા હોય તો સેનિટાઈઝર પણ હારે રાખવાનું, બરાબર। એટલે હું છે આજુબાજુ વાળાને છાંટી દેવાનું, એટલે આપણને વાંધો ન આવે, હે ને? ઓકે, તો જાહેર સંપર્ક નો ખ્યાલ જણાવો લખી નાખ્યું। ઓકે ચાલો આગળ, જાહેર સંપર્ક નો મુખ્ય ઉદ્દેશ શું છે? તમને પહેલો મુદ્દો અહીંયા જો પ્રસ્તાવના થોડીક એવી આપેલી છે ને તમને, તો એ પ્રસ્તાવનાની અંદર તમને એમાં તમારે બધી લીટીઓ કરવાની છે, એટલે અગાઉ બધી નહીં કરી નાખતા, પણ પ્રશ્ન જે હું કહું ને એ પ્રમાણે તમારે અંડરલાઈન કરવાની છે। અહીંયા મુદ્દો એવો છે મિત્રો કે જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ કે ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ અને સંબંધિત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો હોય છે। રેડી? તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછાય કે જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ કયો છે અથવા શું છે? રેડી? જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ શું છે? વિડીયો ઓન કરો એટલે મને ખ્યાલ આવે થોડુંક કે તમે ભણો છો એવું મને દેખાય, થોડુંક લખો છો એવું પણ દેખાય। હા, જો લખાણી એવો આવજે, સરસ। હા, નવા ચહેરાઓ કે આમાં આમે આવે તો એમ થાય કે હું બધાને ભણાવું છું, ઓલું તમને એમ થાય આ ત્રણ ચાર જણા જે હોય એને રોજ ભણાવતો એવું લાગે, હે? ઓકે સરસ, ચાલો તો લખી નાખો પ્રશ્ન, જાહેર સંપર્ક નો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ, એટલે ધંધામાં ભાગ લેનાર તમામ, ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ, સહભાગીઓ એટલે એમાં જે ભાગ લેનાર વ્યક્તિઓ છે, અને સંબંધિત વર્ગો સાથે। ધંધાના સંબંધિત વર્ગો એટલે કોણ? તો કે ગ્રાહકો, કર્મચારીઓ, લેણદારો, આ બધાના સંબંધિત વર્ગો ગણાય, તો એની સાથે સંબંધો જાળવવા અને વિકસાવવાનો હોય છે। રેડી? ટૂંકમાં એકમની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરવામાં આવે છે। રેડી? અને બીજો પ્રશ્ન, જાહેર સંપર્ક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે કે જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે છે કે ધંધાકીય એકમની સારી છાપ તેના સહભાગીઓ તરફથી ઊભી કરી શકાય અને જાળવી શકાય। રેડી? તો તમને અહીંયા પ્રશ્ન એવો પૂછાય કે જાહેર સંપર્ક એ કેવી પ્રવૃત્તિ છે? એક એક માર્ક્સના પ્રશ્નો છે મિત્રો, જાહેર સંપર્ક એ કેવી પ્રવૃત્તિ છે? રેડી? જાહેર સંપર્ક કેવી પ્રવૃત્તિ છે? તો જાહેર સંપર્ક એવી પ્રવૃત્તિ છે કે જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે, જાહેર સંપર્ક એની રચના એવી રીતે કરવામાં આવે છે કે જે ધંધાકીય એકમની સારી છાપ તેના સહભાગીઓ તરફથી ઊભી કરી શકે અને જાળવી શકે, બરાબર। એવી પ્રવૃત્તિ કોણ છે? તો કે જાહેર સંપર્ક। રેડી? જો તમને આખો પ્રશ્ન પૂછાય કે જાહેર સંપર્કનો ખ્યાલ જણાવો, તો ત્રણ ગુણ માટે આવે, કેટલા ગુણ માટે આવે? ત્રણ માર્ક્સ। રેડી? પણ જો તમને એક એક માર્ક્સ માટે પ્રશ્ન પૂછાય, એક માર્ક્સ માટે પ્રશ્ન એવો પૂછાય કે જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ કયો છે, તો જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ અને સંબંધિત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો જાળવવા
અને વિકસાવવા. રેડી, એક માર્ક્સ માટે બીજો પ્રશ્ન આવે કે જાહેર સંપર્ક એ કેવી પ્રવૃત્તિ છે? તો જાહેર સંપર્ક એવી પ્રવૃત્તિ છે, કેવી? તો કે એવી કે જેનો જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે છે કે જે ધંધાકીય એકમની સારી છાપ તેના સહભાગીઓ તરફથી ઉભી કરી શકે અને તેને જાળવી શકાય. ઓકે, ચલો આગળ. નેક્સ્ટ પ્રશ્ન છે અહીંયા. હવે જો આખો પ્રશ્ન પૂછાય ને તમને ત્રણ માર્ક્સ માટે, તો ત્રણ માર્ક્સ માટે તમને પૂછાય કે જાહેર સંપર્કનો ખ્યાલ, તો ખાલી આ ત્રણ મુદ્દા જ નથી લખવાની, બરાબર? ખ્યાલ પૂછે કે જાહેર સંપર્કનો ખ્યાલ જણાવો, બરાબર? તો એ જાહેર સંપર્કના ખ્યાલની અંદર આ ત્રણ મુદ્દા લખવાના અને નીચે એના જે કાર્યો આપ્યા છે ને, પ્રવૃત્તિઓ આપી છે, એ પ્રવૃત્તિઓ એટલે કે આના પછીનો જે પ્રશ્ન એ પણ લખવું પડે એમાં. અને ડાયરેક્ટ તમને અહીંયાથી પૂછાય. હવે જો જાહેર સંપર્કનો ખ્યાલ જણાવો એવું ત્રણ માર્ક્સ માટે બહુ ઓછું પૂછાવાની શક્યતા બહુ ઓછી. એમાંથી ફક્ત બે પ્રશ્નો છે એક એક માર્ક્સ માટેના. અને બે પ્રશ્નો મેં તમને કહી દીધા. કયો? આ પહેલો પ્રશ્ન, એક જાહેર સંપર્કનો ઉદ્દેશ, અને બીજું જાહેર સંપર્ક એ કેવી પ્રવૃત્તિ છે. રેડી, આ બે પ્રશ્નો તમને એમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાય. અને જો ત્રણ માર્ક્સ માટે પૂછવું હોય તો શું પૂછે? તો કે જાહેર સંપર્કમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? શેમાં? જાહેર સંપર્કમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો શું કરવામાં આવે છે? સમાવેશ કરવામાં આવે અથવા સમાવેશ થાય છે. તો અહીંયા પ્રશ્ન લખી નાખજો. જાહેર સંપર્કમાં, તમને એવો ચોપડીની અંદર આપ્યો હશે, જુઓ કે જાહેર સંપર્કમાં નીચેની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય એવું આપ્યું છે, હેને? તો ત્યાં તમારે લખવાનું છે કે જાહેર સંપર્કમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ત્રણ માર્ક્સ માટે. પરપી 445 રોલ નંબર સાંગાણી હું બતાવે ચોપડીની અંદર. કઈ પ્રશ્ન છે? જો તમારે પ્રશ્ન કઈ હોય ને, તમને પ્રશ્ન થતો હોય તમે હાથ ઊંચો કરો ને, એટલે હું અહીંયાથી તમને અનમ્યુટ કરી શકું. હો, એક જ વિદ્યાર્થીને અનમ્યુટ કરીશ એટલે તમારો પ્રશ્ન હોય મને અહીંયા હું સાંભળી શકું છું. હો, એવી પણ સુવિધાઓ આમાં છે ઉપલબ્ધ. એટલે તમને એવો કઈ પણ પ્રશ્ન થાય તો તમારે કહેવાનો, હાથ ઊંચો કરવાનો, બરાબર ને? કારણ વગરના હાથ ઊંચા નહીં કરતા પછી, નહીતર ઘણા જે કરીને આમ હાથ ઊંચો કરીને પાછા પછી કે હું કઈ નહીં, હું આળસ મવડતો હતો ખાલી, એટલે એવું ન કરતા પાછા. હો, હા, તો જાહેર સંપર્કમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, ચાલો જોઈએ ફટાફટ આગળ. તો પ્રશ્ન જે છે આપણો ત્રણ માર્ક્સ માટે, તો પહેલો મુદ્દો કીધો, જો આમાં મહત્વના જે શબ્દો હશે એના નીચે તમારે અંડરલાઈન કરવાની થશે, બરાબર? કયા શબ્દો મહત્વના, એ તમને આમાં ખ્યાલ આવી જ જશે. આવી જાય ને કે નહીં? હા, ઓકે. ગ્રીન અક્ષરે લખેલું હોય એ મહત્વના અગત્યના શબ્દો હોય. રેડી, તો ધંધાકીય એકમ વિશેના સમાચાર વર્તમાન પત્રમાં, વર્તમાન પત્ર એટલે ન્યૂઝ પેપર, મેગેઝીન, એના અંદર ધંધાના સમાચાર આપવામાં આવે. બરાબર, જો પ્રશ્ન તમને એવો પૂછ્યો કે જાહેર સંપર્કમાં કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય, તો જાહેર સંપર્ક પહેલી કઈ પ્રવૃત્તિ કરે? તો કે એકમ વિશેના સમાચાર વર્તમાન પત્રમાં આપે છે. સમજ પડી? ચલો બીજો મુદ્દો, ધંધાકીય એકમના વડાનું ભાષણ. ધંધાકીય એકમના વડા એટલે કોણ? તો કે એના મુખ્ય અધિકારી હોય તે, એ કઈ ભાષણ કરતા હોય, એની કઈ પ્રસિદ્ધિ હોય, બરાબર? તો એ ભાષણ અને તેની પ્રસિદ્ધિઓ કરવી, બરાબર? ધંધાકીય એકમના વડાનું ભાષણ હોય અને એની પ્રસિદ્ધિ એટલે એની જાહેરાતો કરવી, તો એ પણ જાહેર સંપર્ક કરે છે. પછી તો કે જાહેર સંપર્કની અંદર તો કે સેમિનાર, પરિસંવાદ અને સ્પર્ધા કે રમત ગમતનું આયોજન થાય છે. શેનું આયોજન કરવામાં આવે જાહેર સંપર્ક દ્વારા? તો કે સેમિનાર, પરિસંવાદ. પરિસંવાદ કરવો એટલે વિચાર વિમર્શ કરવો, સંવાદિતતા, આપણે શબ્દ આવી ગયો આગળ, હેને? સંવાદિતતા એટલે 8-10 વ્યક્તિઓ બેઠા હોય, એની બધા એકબીજાને વિચારોની આપ લે કરે, તો એ પરિસંવાદ થયો કે સંવાદિતતા થી, ટૂંકમાં વિચારોની આપ લે કરવી. પછી સ્પર્ધા કે રમત ગમતનું આયોજન કરવું. ઓકે, તો ત્રણ મુદ્દાઓ. પછી મુદ્દો નંબર 4, એકમનું સમાચાર પત્ર બહાર પાડવું. એકમનું સમાચાર પત્ર મતલબ એકમ પોતે પોતાનો, ગુજરાત સમાચાર ને દિવ્ય ભાસ્કર ને એ જનરલ સમાચાર ન્યૂઝ પેપર છે, બરાબર? પણ કોઈ કંપની ફક્ત પોતાનું જ સમાચાર પત્ર બહાર પાડે, બરાબર? જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે આપીએ તો આપણે છેલ્લા 1-2 વર્ષથી તો આપણી
कोई नवी आवृत्ति नहीं आवी, पण आपणे सोच समझ करीने आपणी एक आवृत्ति बराबर आपणी समर्पण अने पार्थ ग्रुप नी जे एक आखी आवृत्ति छे, त्रण चार पेज नी आवृत्ति आपणे दर वर्षे प्रकाशित करीए छीए, जेना अंदर शुं होय तो के एकम नी अंदर थती, संस्था नी अंदर थती जे काई पण प्रवृत्तिओ होय ने एना विशे नी एमां माहिती आपवामां आवे बराबर। तो ए शुं थयुं तो के एकम नुं समाचार पत्र थयुं। त्यारबाद मुद्दो छे एकम तरफ थी जाहिर हितना कार्यो करवा अने समाज समक्ष मूकवा। एकम तरफ थी जाहिर हितना कार्यो एटले बगीचा नी जाळवणी करवी, स्कूल कॉलेज बनाववी बराबर, आ जाहिर हितना कार्यो, समाज ने कंईक उपयोगी थाय एवा कार्यो करवाना। पछी समाज ने कहेवानो के अमे जो आ बगीचा नी जाळवणी करीए छीए, अमे तो के रक्तदान केम्प नुं आयोजन करीए छीए बराबर, आ कार्यो करवा अने समाज समक्ष मूकवा, અને સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું શું થાય આયોજન, એટલે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવા। તો હવે જો પ્રશ્ન તમને એવો પૂછાય ને ત્રણ ગુણ માટે કે જાહેર સંપર્કમાં કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય, તો આ છ મુદ્દાઓ તમારે એમાં લખવાના થાય। એકમનું એકમ વિશેના સમાચાર વર્તમાન પત્રમાં આપવા, એકમના વડાનું ભાષણ અને તેની પ્રસિદ્ધિ કરવી, પછી સેમિનાર પરિસંવાદ સ્પર્ધા કે રમતગમતનું આયોજન કરવું, આ ઉપરાંત તો કે એકમનું સમાચાર પત્ર બહાર પાડવું, જાહેર રીતના કાર્યો કરવા અને સમાજ સમક્ષ મૂકવા, અને સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું। ઓકે ચાલો આગળ જોઈએ। તો ઓકે चलो सरस बदा जागे तो छे। ओके चलो नेक्स्ट अगल जो ये अगल बीजो प्रश्न छे। प्रश्न शू छे तो तमने यहाँ देखा छे स्क्रीन ऊपर प्रश्न बराबर। प्रश्न हूँ छे तो कहीं आवो प्रश्न छे हूँ तो प्रश्न छे जाहिर संपर्क नी भूमिका जनावो। प्रश्न लखी नाखजो दरेक, હાથ ઊંચા કરવાનું બંધ કરીને પાછા લખવાનું શરૂ કરો। અમુક પાછળ બહુ રહી જાય છે, બહુ પાછળ રહી જાય છે, અમુક અમુક પ્રશ્ન લખી નાખ્યો છે ભાઈ, હજી અમુક હાથ ઊંચા કરે છે, પાછા જાણી જોઈને હાથ ઊંચા કરશે। ઓકે લખો, હાલો પ્રશ્ન લખો, જાહેર સંપર્ક ની ભૂમિકા જણાવો। આ ભૂમિકા કેટલા માર્ક્સ માટે પૂછાય, તો કે ત્રણ માર્ક્સ માટે। કોની ભૂમિકા છે? જાહેર સંપર્ક ની। ઓકે ચાલો જોઈએ એના અંદર પહેલો મુદ્દો, અગત્યના મુદ્દાઓ છે, એમાં અગત્યના શબ્દો છે, અંડરલાઈન કરતા જજો। ઓકે ત્રણ ગુણ માટે પ્રશ્ન પૂછાય, તો વર્તમાન પત્રો સાથેના સારા સંબંધો હોય ને તો ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરે। બહુ સાચી વાત છે, વર્તમાન પત્રો સાથેના સારા સંબંધો હોય તો એ શું કરશે? દાખલા તરીકે કોઈ કંપની છે, દાખલા તરીકે રિલાયન્સ કંપની છે, એના દિવ્ય ભાસ્કર સાથે સારા સંબંધો હશે તો શું કરશે? તો કે રિલાયન્સ કંપનીની પોઝિટિવ બાબતો છે ને એને જ દિવ્ય ભાસ્કર પેપર છે એ રજૂ કરશે કે નહીં? પણ માની લો કે એની સાથે સંબંધો ખરાબ હશે તો એની નેગેટિવ બાબતો જ પકડશે ને, સમજ પડે છે? એટલે વર્તમાન પત્રો સાથેના સારા સંબંધો છે ને એ ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરે છે। આગળ કીધું, જુઓ વર્તમાન પત્રો સાથેના સારા સંબંધો એ સંસ્થાકીય અને સંસ્થાની પેદાશની જાણકારી કોના સુધી પહોંચાડે? સમાજ સુધી। કીધું એમ કે રિલાયન્સ કંપની છે એની માહિતી, એ કોઈ વસ્તુનું ઉત્પાદન કરે તો એની માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ છે એ ન્યૂઝપેપર વાળા કરી શકે, અને એના નેગેટિવ બાબતોને લોકો સુધી પહોંચાડવાનું કામ છે એ વર્તમાન પત્રો દ્વારા થઈ શકે બરાબર। એટલે સંબંધો કેવા છે ને એના ઉપર આધાર રહી છે, ક્લિયર? બીજો મુદ્દો કીધો, જ્યારે ધંધાકીય એકમ નવીન પેદાશનું ઉત્પાદન કરે અથવા એ પેદાશ બજારમાં મૂકે ત્યારે તે જાહેર કરવામાં આવે, અને તે માટે જન જાગૃતિના ભાગરૂપે, શેના માટે? જન જાગૃતિ એટલે લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમો રાખવામાં આવે, અને તેની પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર પાડી શકાય। પેદાશની જાણકારી સત્તાવાર બહાર પાડવી એટલે વિગતવાર માહિતી આપી શકાય। ઘણીવાર છે એ કોઈ કંપનીની બ્રાન્ડેડ સારી વસ્તુ હોય એની સામે કોઈ ડુપ્લિકેટ વસ્તુ બનાવીને વેચાણ કરતા હોય, તો જે મેઇન કંપની છે ને એને શું કરવું પડે? તો કે એવી માહિતી આપવી પડે કે જેથી ડુપ્લિકેટ વસ્તુ છે ગ્રાહક ખરીદતા પહેલા એટલું જાણી લે,
બરાબર અમુક એની નિશાનીઓ હોય એના વિશે જાણે, જેમ કે આપણને કોઈ 2000 ની નોટ આપે તો આપણે તરત ઓળખી જઈએ ને કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, કેમ? તો કે એની અમુક નિશાનીઓ છે અને એ બેંક દ્વારા જ જણાવવામાં આવે કે આટલી આટલી નિશાનીઓ જોઈ લેવાય. તમને કોઈ નોટ હાથમાં આવે ડાઉટફુલ લાગે તો એ નિશાનીઓ જોઈ લેવાય. તો એમ અહીંયા પણ જન જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ ગોઠવવામાં આવે ને એમાં લોકોને જાગૃત કરવામાં આવે. કોના વિશે? તો કે એકમની પેદાશ વિશે જાણકારી આપવામાં આવે છે. આગળ નેક્સ્ટ મુદ્દો છે, ત્રીજો મુદ્દો શું કીધો જુઓ, સંસ્થાના સમાચાર, કર્મચારીઓની સિદ્ધિ. કર્મચારીઓ કંઈક સારું કામ કર્યું બરાબર, તો એ કર્મચારીઓની સિદ્ધિ, સંસ્થાની સિદ્ધિઓ. સંસ્થા ધંધાકીય એકમો છે, એને કંઈક સારું કામ કર્યું, સંસ્થાને મળેલા પુરસ્કાર હોય, એવોર્ડ હોય, આ બધી બાબતોની જાણ એ કંપનીનું સમાચાર પત્ર કે સામયિક બહાર પાડી અને એકમની સારી છાપ ઉભી કરી શકાય. શું કરવાનું? તો કે સંસ્થાના ધંધા, સંસ્થા એટલે ધંધાકીય એકમ, એકમના સમાચાર, પછી એકમમાં કામ કરતા કર્મચારીઓએ હાંસલ કરેલી સિદ્ધિઓ છે, સંસ્થાની કોઈ સિદ્ધિઓ હોય, સંસ્થાને મળેલા કોઈ પુરસ્કાર હોય, તો આ બધી જ માહિતી છે ને એકમ પોતાનું વર્તમાન પત્ર બહાર પાડી અને આ માહિતી લોકો સુધી પહોંચાડી શકે. રાઈટ? એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમ દ્વારા આપવામાં આવે અને તેના દ્વારા એકમની ભાવિ નીતિઓ વિશે અન્ય સહભાગીઓને જાણ કરી શકાય. એકમની ભાવિ નીતિઓ વિશે જો અહીંયા કીધું છે, એકમના ચેરમેન એટલે એના જે મુખ્ય અધિકારી છે, સીઈઓ છે, એનું ભાષણ આપવામાં આવે. અને બીજું તો કે એકમની ભાવિ નીતિઓ વિશે સહભાગીઓને જાણ કરી શકાય, મતલબ એકમ ભવિષ્યમાં શું કરવાનું છે, કેવી પ્રવૃત્તિ કરવાનું છે, એકમનો ધ્યેય શું છે, આના વિશે લોકોને ખબર પડે. બરાબર? આગળ મુદ્દો છે કે સામાજિક કાર્યો અને સાંસ્કૃતિક કાર્યોમાં સહભાગી થવાથી. સામાજિક અને સાંસ્કૃતિક, સામાજિક એટલે સમાજ ઉપયોગી કાર્યો થતા હોય, જેમ કે તમે જુઓ કોઈ સફાઈ અભિયાન યોજવામાં આવે તો એમાં ઘણી સંસ્થાઓ છે જોડાય, બરાબર, હાવરણા લઈ લઈને મંડાઈ પડે વાળવા માટે, બરાબર, તો એ કેવું કામ થયું? સામાજિક કાર્ય, સમજાય? તો આવું સામાજિક કાર્ય હોય, સાંસ્કૃતિક કાર્ય હોય, એમાં એકમે સહભાગી થવાનું અને ધંધાકીય એકમની આ સમાજ પ્રત્યેની એક જવાબદારી પણ છે, બરાબર, અને જનતાને જાણ કરી શકાય અને સંસ્થાની સારી છાપ ઊભી કરી શકાય છે, આનાથી પણ લોકોને માહિતી આપી શકાય ને સારી છાપ. અને છેલ્લો મુદ્દો આમાં કીધો છે કે જાહેર હિતના કાર્યો જેવા કે બગીચાની જાળવણી કરવી. શું કરવું? બગીચાની જાળવણી, પછી એનું સમારકામ, ફૂટપાથનું કામ, રોગ નિદાન કેમ્પ યોજવામાં આવે વિના મૂલ્ય. ઘણા ઘણા એકમો છે આવી રીતે વિના મૂલ્ય રોગ નિદાન કેમ્પ, બરાબર, પછી વૃક્ષારોપણનું કાર્ય થાય, પાણી બચાવવા માટેનું અભિયાન ઉપાડવામાં આવે, પાણી પુરવઠાને લગતું કાર્ય હોય અને શહેરના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ હોય, સફાઈ અભિયાન છે, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, આવા વિવિધ પ્રશ્નો જે હોય એ પ્રશ્નોના નિરાકરણ માટે, વાતાવરણનું પ્રદૂષણ વધારે પડતું થતું હોય તેને અટકાવવું, પાણીનું પ્રદૂષણ થતું અટકાવવું, અવાજનું પ્રદૂષણ ઓછું કરવું, ટ્રાફિકને લગતા પ્રશ્નો હોય. અમુક એવા સમય હોય, તમે જુઓ કે કોઈ વાર તહેવાર હોય ને ત્યારે ઘણી એવી સંસ્થાઓ છે ને એના લોકો છે, સંસ્થા સાથે સંકળાયેલા લોકો છે ને એ જ્યાં મેઇન સર્કલ આવતા હોય, ટ્રાફિક સિગ્નલ જ્યાં વધારે, મતલબ ટ્રાફિક વધારે થતું હોય એવી ચોકડીઓ ઉપર, ત્યાં આ લોકો જ્યાં ટ્રાફિક પોલીસ પહોંચી વળે એમ ન હોય ત્યારે આ લોકો મદદ કરવા માટે ઉભા રહે છે, બરાબર. તો એ શું થયું? તો કે શહેરના પ્રશ્નોના નિરાકરણમાં સહભાગી થાય, બરાબર, એકમ છે એના જ ટી શર્ટ ને એકમના જ કપડા છે એ પહેરીને ત્યાં ઉભા રહી જાય છે, જેથી કરીને લોકોને ખબર પડે કે ધંધાકીય એકમ દ્વારા જાહેર હિતના કાર્યો પણ કરવામાં આવે છે, બરાબર. તો જાહેર હિતના કાર્યો જેવા કે બગીચાની જાળવણી કરવી, સમારકામ, ફૂટપાથનું કામ, રોગ નિદાન કેમ્પ, પછી વૃક્ષારોપણનું કાર્ય, પછી પાણી પુરવઠાનું કાર્ય અને શહેરના પ્રશ્નોના નિરાકરણમાં શું કરવું? સહભાગી થવું, બરાબર. તો આમ જાહેર સંપર્કની ભૂમિકા જણાવો એવો પ્રશ્ન તમને જો પૂછાય તો એના અંદર આ 6 મુદ્દાઓ તમારે લખવાના થાય. રેડી? તો અન્ડરલાઈન કરી દીધી છે બધાએ, કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે ઓકે. તો મિત્રો અહીંયા આપણો આ પાઠ છે એ
फिनिश पूरो थई छे बराबर। अने जो तमने आखो पाठ जो समझाई गयो होय बराबर तो एमा तमे आ वस्तु करी शको। ओके चलो तो घना बधा नो रिस्पोन्स आवे छे। ओके सरस वेरी गुड। तमने बधाने समझ पड़ी गई हशे। एम छतां जो काई डिफिकल्टी होय आ पाठनी अंदर तो विद्यार्थी मित्रों तमे क्लास ऊपर गमे त्यारे आवी शको बराबर अने तमारा जे काई पण प्रश्न होय एनो सोल्यूशन करी शकशो। रेडी ओके तो अहीं पाठ नंबर 10 ए आपणो पूरो थाय छे। हवे नेक्स्ट आपणे जे पाठ ऑफलाइन आपणे स्टार्ट करी दीधेलो बराबर अने ए पाठ नंबर छे 8। ओके चलो तो पाठ नंबर 8 હવે આમાં લગભગ આઈ થિંક એકાદ બેચ ની અંદર એકાદ પીરિયડ લગભગ એક બે પીરિયડ છે એક બે લેક્ચર છે હું પાછળ હતો કદાચ એટલે મારે ખાલી એ જાણવાનું છે કે આઠમો પાઠ છે એ બસ હવે તમારા હાથ ઊંચા કરવાનું બંધ કરો તો આગળ હું પાછા ફરીથી હાથ ઊંચા કરાવી શકું ને બરાબર ને। ઓકે તો પ્રથમ અહીંયા દેખાય છે મને પ્રથમ તમારી બેચ ની અંદર પાઠ આ સ્ટાર્ટ કરી દીધો છે કરી દીધો તો આ રીતે કરજો તમને ખ્યાલ આવે ખ્યાલ છે થઈ ગયો તો શરૂ કરી દીધો। ઓકે 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 ચાલો ઓકે તો આઠમો પાઠ છે ને આપણે એમાં બે પ્રશ્નો જોઈ ગયા હતા જો ચોપડી ની અંદર તમે જુઓ પેજ નંબર 84 ઉપર દરેક વિદ્યાર્થી જરા ધ્યાન આપજો અહીંયા પેજ નંબર 84 ચોપડી ની અંદર જુઓ 84 બરાબર હવે એના ઉપર જોશો તો આઠમો પાઠ આ પાઠની અંદર આપણે થોડું છે ને આગળનું જે છે એ થોડું ફટાફટ આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે બરાબર। આ પાઠની અંદરથી કેટલા પ્રશ્નો તો કે એક એમસીક્યુ પૂછાય બરાબર ત્યાર પછી જો કોઈને લખવાનું બાકી હોય તો લખી નાખજો કારણ કે આ પાઠ આપણે શરૂ કર્યો એક બે લેક્ચર ભણ્યા અને પછી આપણે ઓફલાઈન ક્લાસ છે બંધ કરવાના થયા અને ઓનલાઈન ત્યારથી આપણે ભણીએ છીએ બરાબર તો વિભાગ બી છે એ વીએસક્યુ એક એક ગુણ વાળા કેટલા પ્રશ્નો આવે તો કે બે એના બે માર્ક્સ વિભાગ સી બે ગુણ વાળા પ્રશ્નો આમાંથી પૂછાતા નથી તો બે માર્ક્સ વાળા પ્રશ્નો આમાંથી પૂછાતા નથી રેડી પછી વિભાગ ડી ત્રણ ગુણ વાળા બે પ્રશ્નો એટલે 6 માર્ક્સ વિભાગી 5 ગુણ વાળા પ્રશ્નો પણ આમાંથી નથી મેં તમને આગળ પણ કીધેલું હતું શું તો કે 5 માર્ક્સ ના પ્રશ્નો છે એ ફક્ત ક્યાંથી ક્યાં સુધી તો કે 1-6 પાઠની અંદરથી જ આવશે એવું કીધું હતું ને મેં તમને અને 1-6 પાઠમાં એ તમને ફિક્સ જ કીધું હતું કે પાઠ નંબર પહેલો પછી ત્રીજો ત્યાર પછી પાઠ નંબર ચોથો અને પાઠ નંબર છઠ્ઠો રાઈટ આ 4 પાઠ આપણે જે આખી પ્રિન્ટ તમને લખાવેલી જ છે બરાબર જ્યારે આપણે ક્લાસ શરૂ કર્યો ત્યારે પહેલા જ દિવસે તો એ પ્રમાણે 5 માર્ક્સ ના પ્રશ્નો આવે એટલે આ પાઠ માંથી ટૂંકમાં 5 માર્ક્સ નો પ્રશ્ન પૂછાતો નથી અને ટોટલ માર્ક્સ જોઈએ તો આ પાઠ કેટલા માર્ક્સ નો છે 9 માર્ક્સ માટે અથવા સાથે 9 માર્ક્સ માટે નો આ પાઠ થાય ક્લિયર રેડી ઓકે ચલો તો નાણાકીય સંચાલન બરાબર નાણાકીય સંચાલન એક એમસીક્યુ વીએસક્યુ બે પછી બે ગુણ વાળા પ્રશ્નો એટલે કે વિભાગ સી આમાંથી નથી પૂછાતો વિભાગ ડી 3-3 ગુણ વાળા બે પ્રશ્નો અને વિભાગ ઈ આમાંથી નહીં આવે ટોટલ 9 માર્ક્સ માટેનો આ પાઠ છે રેડી એના અંદર આપણે મિત્રો પહેલો પ્રશ્ન જોઈ ગયા હતા બરાબર પહેલો પ્રશ્ન આપણે એની વ્યાખ્યાઓ જોઈ ગયા હતા 3 વ્યાખ્યાઓ આપણે જોઈ ગયેલા થોડી વાર તમારા વિડીયો ઓન રાખજો એટલે મને થોડું ખ્યાલ આવે બધા વિડીયો ઓન કરજો એટલે મને ખ્યાલ આવે કારણ કે આમાં કઈ બેચમાં કેટલે સુધી પહોંચ્યા હતા એનો એક્ઝેક્ટ મને આઈડિયા નથી યાદ નથી બધું અત્યાર સુધી પણ અંદાજ મૂકીને હું એ પ્રમાણે આગળ વધું છું તો આ વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા બરાબર છે ઓકે ચલો વ્યાખ્યા 3 વ્યાખ્યાઓ હતી તો એ આપણે ફરીથી આ બધું રિપીટ નથી કરવાના ખાલી હું તમને એક રિમાઇન્ડ કરાવું છું બરાબર તો વ્યાખ્યાની અંદર આપણે પહેલી વ્યાખ્યા હતી એફ ડબલ્યુ પાઈસના મત પ્રમાણે બીજી વ્યાખ્યા હતી રેમન્ડ જે ચેમ્બર્સના મત પ્રમાણે અને ત્રીજી પ્રોફેસર એમ કિમ્બાલના મત અનુસાર આ 3-3 વ્યાખ્યાઓ તમે ટીક કરેલી જ હશે ન કરી હોય તો કરી નાખજો એક એક માર્ક્સ માટે વ્યાખ્યા પૂછી શકાય એક માર્ક્સ નો અહીંયા આપણે પ્રશ્ન પૂછાય છે વીએસક્યુ તરીકે 2 પ્રશ્નો છે આમાંથી બરાબર એટલે તમને એમાં વ્યાખ્યા પૂછી શકે
આ ત્રણેય વ્યાખ્યાઓ તમારા માટે છે. રેડી? ચલો, ત્યાર પછી બીજો પ્રશ્ન હતો નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ. જો કદાચ આ પ્રશ્ન તમે ન ભણ્યા હોય ને, ક્લાસની અંદર ન ભણ્યા હોય, તો આમાં તમારે મેઇન મેઇન મુદ્દાઓ છે એને પાકા કરવાના છે. કારણ કે આ પ્રશ્ન આમ જોઈએ તો 5 માર્ક્સ માટે પૂછાય, પણ 5 માર્ક્સના પ્રશ્નો આ પાઠમાંથી પૂછાવાના નથી. રેડી? તો મેઇન મુદ્દાઓ તમને એમ કે નાણાકીય સંચાલનનો અર્થ આપી અને લાક્ષણિકતાઓ જણાવો. જણાવો એવું કે તો ફક્ત તમારે મેઇન મુદ્દાઓ જ લખવાના થાય, અને એ મુદ્દા માટેની ચાવી છે તમારી સ્ક્રીન ઉપર. મેં ચાવી આપી દીધેલી છે, બરાબર? વિશાખા ચાવીમાં બે નાની, વિશાખા ચાવીમાં બે નાની. જો એમાં કોઈ નંબર ન આપ્યા હોય તો ઉપરથી નંબર આપવા હોય તો બાજુમાં નવા નંબર આપી દો. ડાયરેક્ટ હું નંબર જ બોલું છું, બરાબર? કોઈ ન આપ્યા હોય તો 2 1 8 7 5 તમારે ઉપરથી ક્રમશઃ નંબર આપતા જવાના છે. જો આપેલા હોય તો આ રીતે કરજો એટલે મને ખ્યાલ આવે. ઓકે ઓકે, સરસ. ચાલો, રેડી? તો ફરીથી નંબર બોલી જાય એકવાર. 2 1 8 7 5 3 4 6 3 4 6. ક્લિયર? ચલો નેક્સ્ટ. એના પછી બીજો પ્રશ્ન આપણે જોઈ ગયા હતા. એ પ્રશ્ન એવો હતો નાણાકીય સંચાલનના હેતુઓ. 3 માર્ક્સ માટેનો પ્રશ્ન, નાણાકીય સંચાલનના હેતુઓ. મિત્રો, આના અંદર બે પ્રશ્નો, બે હેતુઓ. એક નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. રાઈટ? જો તમને આખો પ્રશ્ન પૂછાય તો 3 માર્ક્સ માટે આવે કે નાણાકીય સંચાલનના હેતુઓ, તો એમાં બે લખવાના થાય, બે ને સમજાવવાના થાય, અને અલગથી એક એક મુદ્દો. પણ 2 માર્ક્સના પ્રશ્નો આમાંથી નથી, એટલે આ અલગથી એક એક મુદ્દો પૂછવાની કોઈ શક્યતાઓ છે નહીં. ઓકે, ત્યાર પછી એક પ્રશ્ન આપણે જોઈ ગયા હતા નાણાકીય સંચાલનનું મહત્વ. રેડી? નાણાકીય સંચાલનનું મહત્વ, 3 માર્ક્સ માટે આ પ્રશ્ન. ઓકે, આના માટે ચાવી લખી નાખો. જો ભાઈ ચાવી લઈને આવ્યા છે, અન્ના આજા. અન્ના એટલે મોટાભાઈ થાય. અન્ના એટલે શું થાય? મોટાભાઈ. અન્ના આજા, આ ચા નાના ધંધાની. અન્ના આજા, આ ચા નાના ધંધાની. ચાલો, આના અંદર તમારે નંબર લખવા હોય તો લખી નાખજો ઉપરથી. 1 2 3. ઓકે, ઘણા લખેલા છે, મને બતાવે છે, મને ખ્યાલ છે, મેં ભણાવ્યું છે, બરાબર? પણ એમ છતાંય હા, ભણાવ્યું છે તો ફરીથી ભણાવું છું. એટલે રજની સર પૂછે છે ભણાવ્યું તોય, બરાબર? પણ કોઈ બેચમાં કદાચ બાકી હોય તો એકાદ પ્રશ્ન બાકી હશે, બાકી વધારે નહીં હોય, હે ને? અને હોય તો કદાચ. રેડી? ચાલો, તો પ્રથમ ચાલી ગયો આ પ્રશ્ન તમારી બેચમાં 12x3 નથી ચાલ્યો ને? હા, બસ એક જ બેચ પાછળ હતી, એટલે લગભગ એમાં જ બાકી હશે. હા, હા, એ મને ખ્યાલ છે. આપણે છેલ્લે જોઈ લેશું તોય, બરાબર? અત્યારે બધાની સાથે સાથે. અને આમાં મેં બીજું કીધું એમ છે કે આના અંદર તમારા મેઇન મુદ્દાઓ તમે પાકા કરી નાખશો તો એ ચાલશે, બરાબર ને? તો કારણ કે આમાંથી આ પ્રશ્ન 5 ગુણના છે, 5 માર્ક્સના પ્રશ્નો આમાંથી પૂછાવાના નથી. રેડી? એટલે નંબર આપી દો. 1 2 3 8 4 5 8 4 5 6 7 9 6 7 9. ઉપરથી તમારે નંબર કન્ટિન્યુ લખી જ નાખવાના છે એમનો. હો, ઉપરથી સળંગ નંબર લખી નાખવાના. જે નંબર આપેલા છે ને, બાજુમાં નવા નંબર ઉપરથી લખી નાખવાના. ફરીથી બોલી જાઓ. 1 2 3 8 4 5 6 7 અને 9. ક્લિયર? ઓકે, હા, રેડી. લાડુમાં રેડી. બારપી 2. ઓકે, ચાલો આગળ જોઈએ. તો નેક્સ્ટ દાંત તો કાઢો. હા, એમ ફોટો દેખાય છે ને તમને? આ એટલા માટે મૂક્યું છે કે આમાં આપણે ખુશ થવાનું છે. કેમ ખુશ થવાનું? તો કે કોરોના પેપર સ્ટાઇલ પ્રમાણે આપણને આ 3 મુદ્દાઓ છે એ આપણા કોર્સની અંદર નથી. ઓકે, તો એમાં તમારે લીટી મારવાની છે કે આ 3 મુદ્દાઓ છે એ આપણા કોર્સની અંદર નથી, એટલે આને આપણે ભૂલી જવાના છે. આ આપણે કરવાનું નથી, એટલા માટે આપણી પાસે એવો સમય પણ નથી, બરાબર? એટલે આપણા માટે આ ખુશ થવાનો બાબત છે. એટલે અહીંયા જો બધા છોકરાઓ છે આમ ખુશ થઈ ગયા, હે ને? તમારી જેમ જ તે. હા,
ओके तो कया कया मुद्दाओ छे तो के 8.2.1 8.2.2 अने 8.2.3 रेडी आ मुद्दाओ छे ये अपना अभ्यासक्रम में आ वर्ष पूर्ति नथी आ वर्ष माटे नथी चलो एटलो समझे गयो ई जरा आत्म चो करी दियो एटले सुधी ख्याल आवी गयो ओके चलो रेडी डन तो हवे हजी આગળનો એક પ્રશ્ન છે આપણે અમુક બેચમાં હટાવી દીધો છે પણ હવે આપણે અહીંથી ભણવાનું સ્ટાર્ટ કરી દેશું કારણ કે અહીંયાથી ઘણાને આ બાકી હશે સમજવાનું રેડી તો ઓકે સરસ ચલો હાથ ઊંચા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે તો હવે 8.3 જે આપણા અભ્યાસક્રમમાં છે બરાબર તો ત્યાંથી હવે આપણે સ્ટાર્ટ કરીએ 8.3 મૂડી માળખું રેડી મૂડી માળખાની અંદર मित्रों तुमने एक मार्क्स माटे प्रश्न पूछी शकाय के नाणाकीय योजना ना महत्वना पासाओ केटला तो के बे नाणाकीय योजना ना महत्वना पासाओ केटला बे कया कया तो बे तमारी स्क्रीन पर छे एक मूडीकरण नो प्रश्न अने बीजो मूडी माळखा नो प्रश्न राइट अमुक बेच नी अंदर आ प्रश्न मैं चलावी दीधेलो छे पण एम छतां ए तमारे फरीथी रिपीट थाय બરાબર અહીંયાથી આપણે હવે કન્ટિન્યુઅસ ભણવાના છીએ પાર્ટ પૂરો થાય ત્યાં સુધી ઓકે અને આગળના જે પ્રશ્ન એકાદ બેચમાં કદાચ મેં નથી ચલાવ્યો એકાદ પ્રશ્ન બરાબર તો એ આપણે પછી જોઈ લેશું છેલ્લે બરાબર અત્યારે બધાને પ્રાધાન્ય આપીને આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું ક્લિયર ઓકે ચાલો તો નાણાકીય યોજનાના મહત્વના પાસાઓ કેટલા છે બે નંબર એક મૂડીકરણનો પ્રશ્ન અને નંબર બે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન રેડી એક માર્ક્સ માટે તમને પ્રશ્ન પૂછાય અન્ડરલાઈન કરી દેજો નાણાકીય યોજનાના મહત્વના પાસાઓ બે છે એક મૂડીકરણનો પ્રશ્ન મૂડીકરણ એટલે શું તો અહીંયા કીધું છે મૂડીની જરૂરિયાતોનો અંદાજ મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે શું તો કે ક્યાં ક્યારે ધંધામાં કેટલી મૂડીની જરૂર પડશે ઉત્પાદન કરવા માટે કેટલી મૂડી જોશે વેચાણ કરવા માટે કેટલી મૂડીની જરૂર પડશે જાહેરાત કરવા માટે કેટલી મૂડીની જરૂર પડશે બરાબર કર્મચારીને વેતન ચૂકવવા માટે કેટલી મૂડીની જરૂર પડશે ટૂંકમાં ક્યારે કેટલી મૂડીની જરૂર પડશે એનો અગાઉથી શું કરવું પડે અંદાજ મેળવવો પડે આને કહેવાય મૂડીકરણનો પ્રશ્ન અને મૂડી માની લો કે નક્કી થાય કે ભાઈ 1 કરોડ રૂપિયાની દર મહિને જરૂર પડશે આવું નક્કી થયું અંદાજ મળ્યો આપણને શું મળ્યો અંદાજ રેડી તો બીજું હવે એના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા પ્રાપ્તિ સ્થાન કોને કહેવાય તો કે પ્રાપ્તિ સ્થાન એટલે જ્યાંથી મૂડી પ્રાપ્ત થાય મળે એને કહેવાય મૂડીનું પ્રાપ્તિ સ્થાન કોઈની પાસેથી ઉછી ના લ્યો કોઈની પાસેથી વ્યાજે લઈ આવો બેંક પાસેથી લોન સ્વરૂપે નાણાં લ્યો કે કોઈ કંપની સ્વરૂપ હોય તો એ શેર ડિબેન્ચર બોન્ડ બહાર પાડીને એ મૂડી પ્રાપ્ત કરે છે તો એ બધા શું થયા એના પ્રાપ્તિ સ્થાનો સમજ પડી તો નાણાકીય યોજનાના મહત્વના પાસાઓ બે એક મૂડીકરણનો પ્રશ્ન અને બીજો મૂડી માળખાનો પ્રશ્ન મૂડીકરણનો પ્રશ્ન એટલે શું તો કે મૂડીની જરૂરિયાતોનો અંદાજ એટલે મૂડીકરણનો પ્રશ્ન અને મૂડી માળખાનો પ્રશ્ન એટલે શું તો કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન ક્લિયર ઓકે આગળ જોઈએ તો કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી મૂડી ભંડોળ મેળવી શકે કંપની શું કરે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી બરાબર કેવી રીતે તો અહીંયા કીધું છે કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડે તમે અહીંયા એક માર્ક્સ માટે પ્રશ્ન પૂછાય કે કંપની કેવી જામીનગીરીઓ બહાર પાડી અને મૂડી પ્રાપ્ત કરી શકે તો અન્ડરલાઈન કરી અને સાથે લખી નાખજો કંપની કેવી જામીનગીરીઓ બહાર પાડી અને મૂડી પ્રાપ્ત કરી શકે તો ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર આ બધી કંપનીની શું ગણાય જામીનગીરીઓ રેડી જામીનગીરીઓ એટલે તો કે આ ઇક્વિટી શેર બહાર પાડે પ્રેફરન્સ શેર બહાર પાડે બરાબર અને ડિબેન્ચર બહાર પાડે તો આ જામીનગીરીઓ કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડી અને મૂડી પ્રાપ્ત કરે છે ઓકે આગળ કીધું છે કે વિવિધ પ્રકારની જામીનગીરીઓ હવે માની લો કે ઇક્વિટી શેર બહાર પાડવા તો કેટલા બહાર પાડવા કેટલા પ્રેફરન્સ શેર બહાર પાડવા કેટલા ડિબેન્ચર બહાર પાડવા એ નિર્ણય કોણે લેવાનો તો નાણાકીય સંચાલકે કોણે નાણાકીય સંચાલકે અહીંયા મુદ્દો કીધો છે તમને જુઓ આગળ કે વિવિધ પ્રકારની જામીનગીરીઓ
કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય કોણે લેવાનો છે? નાણાકીય સંચાલકે. ક્લિયર? ચલો આગળ. મૂડી માળખું એટલે શું? મૂડી માળખું એટલે મૂડી ના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોન ભંડોળનું મિશ્રણ, આને શું કહેવાય? તો કે મૂડી માળખું. તમે એક માર્ક્સ માટે અહીંયા પૂછાય, અહીંયા ગ્રીન લાઈન કરતા ભૂલી ગયો છું, અક્ષરને ગ્રીન કરતા ભૂલી ગયો છું, એટલે અહીંયા તમે જરા નોંધ કરી દેજો, તમારે અંડરલાઈન કરીને એક માર્ક્સ લખવાનો. તમને પ્રશ્ન પૂછાય કે મૂડી માળખું એટલે શું, તો મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો, મૂડી પ્રાપ્તિના એટલે જ્યાંથી મૂડી પ્રાપ્ત થાય છે એવા જુદા જુદા સ્થાનો કયા? તો કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોન ભંડોળનું મિશ્રણ, આને શું કહેવાય? મૂડી માળખું. રેડી? પ્રશ્ન એવો પૂછાય મૂડી માળખું એટલે શું, તો મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાન જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોન ભંડોળનું મિશ્રણ. ઓકે, ચલો નેક્સ્ટ મુદ્દો છે ગેસ્ટનબર્ગ. જો બધા એક એક માર્ક્સ ના પ્રશ્નો છે, આમાં તમને કોઈ મોટો પ્રશ્ન પૂછાતો નથી. આ જે સ્ક્રીન ઉપર તમને અત્યારે દેખાય છે એમાંથી કોઈ મોટો પ્રશ્ન નહીં, પણ ટૂંકા ટૂંકા પ્રશ્નો પૂછાય, અને ટૂંકા ટૂંકા પ્રશ્નો એમાં છેલ્લું જોઈ લઈએ, આપણે પછી કહીએ કેટલા પ્રશ્નો છે. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગે જણાવ્યું, ગેસ્ટનબર્ગ, તમને વ્યાખ્યા પૂછાય કે ગેસ્ટનબર્ગના જણાવ્યા અનુસાર મૂડી માળખું એટલે શું, તો જામીનગીરીઓના પ્રકાર અંગેનો નિર્ણય એ કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબ ગણાય છે. શનો? જામીનગીરીના પ્રકાર. જામીનગીરીના પ્રકારો, જામીનગીરીઓ એટલે જોઈ ગયા ઉપર, ફરીથી યાદ કરો, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, આ અંગેનો નિર્ણય એ કંપનીના મૂડી માળખામાં શું ગણાય? પ્રતિબિંબ સમાન. રેડી? તો આટલા આમાંથી છે ને, જો ટૂંકા ટૂંકા પ્રશ્નો કેટલા આવી શકે. પહેલું, નાણાકીય યોજનાના મહત્વના પાસાઓ કેટલા? આ પહેલો પ્રશ્ન. તો કે બે. રેડી? કયા કયા? તો કે મૂડીકરણ અને મૂડી માળખું. પછી તમને એમ પૂછે કે મૂડીકરણ એટલે શું, મૂડીકરણનો પ્રશ્ન એટલે શું, તો મૂડીની જરૂરિયાતોને અંદાજ. ત્રીજો પ્રશ્ન એવો પૂછે કે મૂડી માળખાનો પ્રશ્ન એટલે શું, તો મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા. પછી એવું પૂછે કંપની કેવા પ્રકારની જામીનગીરીઓ દ્વારા મૂડી પ્રાપ્ત કરે, તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, પછી અનામતો, લોન ભંડોળ, બરાબર, આ બધા દ્વારા મૂડી પ્રાપ્ત કરી શકે. પછી પૂછે મૂડી માળખું એટલે શું, તો નીચે જુઓ છેલ્લેથી બીજો મુદ્દો. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો, અહીંયા પ્રાપ્તિ લખતા ભૂલાઈ ગયું, મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. અને તમને એવું પૂછે ગેસ્ટનબર્ગના જણાવ્યા અનુસાર મૂડી માળખું. ક્લિયર? ઓકે, ચાલો આગળ જોઈએ. તો વ્યાખ્યાઓ આપી છે, વ્યાખ્યાને ટીક કરજો. સૌથી પહેલી વ્યાખ્યા, સરળ શબ્દોમાં મૂડી માળખું કોને કહેવાય? સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે શું, તો મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે, શું કરવા માટે? કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે, જરૂરી મૂડી ઊભી કરવા એટલે મૂડી ભેગી કરવા માટે, મૂડી એકઠી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો. માની લો કંપનીને 500 કરોડ રૂપિયા ભેગા કરવા છે, તો એ ઇક્વિટી શેર બહાર પાડે, પ્રેફરન્સ શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, બરાબર, લોન લે, તો આ શું થયું? તો કે જરૂરી મૂડી. કેટલી મૂડી જોઈએ છે? 500 કરોડ રૂપિયા. મૂડી ઊભી કરવા માટે શું કર્યું? ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો. પ્રાપ્તિ સ્થાનો એટલે ફરીથી યાદ કરાવું, જ્યાંથી મૂડી પ્રાપ્ત થાય એનું શું કહેવાય? પ્રાપ્તિ સ્થાન. તો આ બધા જ પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ, સંયોજન, એટલે એને કહેવાય મૂડી માળખું. ઓકે, અને બીજી વ્યાખ્યા આપી છે કોના મત પ્રમાણે? તો કે હોગલેન્ડના જણાવ્યા અનુસાર. કોના મત અનુસાર? હોગલેન્ડના જણાવ્યા અનુસાર મૂડી માળખું એટલે નાણા ઊભા કરવા માટે. જો મૂડી ઊભી કરવી કે નાણા ઊભા કરવા, બેનો મતલબ એક જ થયો. મૂડી ઊભી કરવી કે નાણા ઊભા કરવા એટલે નાણા ભેગા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ. બહાર પાડેલી જામીનગીરી એટલે કોણ? તો કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, આ જામીનગીરીઓ છે ને. હા, પાડો. હા, એમ. ઓકે 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 ઓકે. ખડી નો જાય ડોકી ધૂણતા હોય એમ. હા, તો
मूड़ी माळखुं एटले नाणा उभा करवा माटे कंपनीए बहार पाड़ेली जामीनगीरीओ कंपनीए बहार पाड़ेली जामीनगीरीओ अने उपयोगमां लीधेला विविध प्राप्ति स्थानोनो विस्तार अने तेमना वच्चेनो प्रमाण उपयोगमां लीधेला विविध प्राप्ति स्थानोनो विस्तार अने तेमना वच्चेनो प्रमाण एटले कया कया प्राप्ति स्थानो पासेथी नाणा मेळवा छे अने केटला प्रमाणमां नाणा मेळवा छे बराबर तो एने कहेवाय मूड़ी माळखुं व्याख्या कोणे आपी आदर्श मूड़ी माळखानी लाक्षणिकताओ विषे समजावो अथवा लाक्षणिकताओ जणावो आ प्रश्न पण आम जोईए तो पांच गुण माटे पूछी शकाय त्रण मार्क्स माटे पण आवी शके बराबर आ प्रश्न ने अपने समझो जरूरी है त्रण मार्क्स माटे पूछी शकाय ओके तो आदर्श मूड़ी माळखानी लाक्षणिकताओ समझावो ओके तो चावी लखी नाखजो परी आ नाक में 17 नस सद्धर छे परी आ नाक में जो अहीं मित्रों मां छे ने मां रेड अक्षर में लखेलू छे मतलब एना ऊपर तमारे राउंड करी देवानुं छे एनो कोई आमां मुद्दो नथी मतलब नथी खाली चावी ने शोभावा माटे आपणे ई शब्द अक्षर मूक्यो छे हने हा एमां बीजी चावी एक आपेली हती मे पण एमां तमे ई चावी तमने अनुकूल आवे ती नहींतर आ बीजी लखो बे चावी आवे ई आपणा माटे वधारे सारी वात छे हने एटले एमां चोपड़ी नी अंदर बतावानी जरूरियात रहती नथी तमारे लखवानुं छे अत्यारे परी आ नाकमां 17 नस सद्धर छे ओके तो एमां नंबर आपी देजो ऊपर थी 8 7 3 1 फरीथी 8 7 3 1 4 5 6 2 9 फरीथी एक वार रिपीट करू छू 8 7 3 1 4 5 6 2 9 रेडी ओके चलो तो घणा साथे साथे बोलता ही था ओके तो जो ये एम तमने स्क्रीन ऊपर छे बराबर तमारे लखवू होय तो हजी तमे लखी शको कदाच कोई ने संभळाणो न होय अवाज न संभळाणो होय तो तमे आ रीते नोंध करी शकशो उड़ी जाए फूक नहीं मरता जो कोने फूक मारी प्रथम ओके तो लखाई गयो ओके चलो जो तो मारो फूक बदा मारो फूक हा जो गयो हालो अरे वाह सरस हालो ओके हालो पेलो मुद्दो आखा प्रश्न ने फूक नहीं मरवा घना आखा प्रश्न करशे पूरो ओके तो प्रश्न ने फूक मारो त्या सुधी वांधो नहीं पाठ ने नहीं मारतेम आप नवमा पाठ ने मारी है ने अमुक अमुक तो आखा विषय पर आम चोपड़ी चोपड़ी हाथ में रखी करे एम छे हारो हालो तो पहलो मुद्दो सरलता तो मुद्दो पहलो अपने चोपड़ी क्रम प्रमाण हम जोशु मुद्दो पहलो हूँ सरलता जो ओछा मां ओछा प्रकार की जामीनगीरी बहार पाड़वामां आवे ने तो वहीवटनी दृष्टिए मूड़ी माळखुं केवुं थई जाय सरल ओछा मां ओछा प्रकार की जामीनगीरी बहार पाड़वी एटले शुं तो के जो इक्विटी शेर बहार पाड़ता होय ने तो फक्त इक्विटी शेर ज बहार पाड़वानो प्रेफरन्स शेर बहार पाड़ता होय तो मात्र प्रेफरन्स शेर ज बहार पाड़ डिबेन्चर बहार पाड़ता होय तो मात्र डिबेन्चर ज बहार पाड़ ટૂંકમાં કીધું છે હું તો કે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ જામીનગીરીઓના પ્રકાર ઘણા છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર બરાબર તો એમાંથી ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટની દ્રષ્ટિએ મૂડી માળખું કેવું બની જાય સરળ એટલે મુદ્દાઓ બહુ સરળ છે સરળતાથી સમજી શકાય એવા છે ને એક એક લીટીના જ મુદ્દાઓ છે એટલે આપણે જોઈએ આગળ બીજો મુદ્દો છે નફાકારકતા કંપનીનો નફો ઇષ્ટતમ રહે इष्टतम नफो ए रीते मूड़ी माळखानी योजना होवी जोईए कंपनी नो नफो केवो थवो जोईए तो के इष्टतम इष्टतम नो मतलब हुं थाय ओछा खर्च थी
लाभ केवो थाय वधारे, तो आने कहवा इष्टतम। बराबर, तो कंपनी नो नफो, कंपनी ए नफो करवा माटे खर्च केवो थवो जोईए ओछो अने एनाथी लाभ केवो थाय वधारे। तो बीजो मुद्दो ए थयो के कंपनी नो नफो इष्टतम रहे एवू मूड़ी माळखानी योजना होवी जोईए। रेडी, मुद्दो त्रण कीधो छे, नाणानी पर्याप्तता, पर्याप्तता एटले नाणा प्राप्त थवा। आमो मुद्दो छे जुओ के मूड़ी माळखाना विविध प्राप्ति स्थानोनुं संयोजन एवी रीते करवुं, मूड़ी माळखाना विविध प्राप्ति स्थानोनुं संयोजन एवी रीते करवुं के जेथी पर्याप्त नाणा प्राप्त थाय। पर्याप्त नाणा एटले जरूर पूरती नाणा दरेकने मळी शके। रेडी, मूड़ी माळखाना विविध प्राप्ति स्थानोनुं संयोजन एवी रीते करो के जेथी दरेकने पूरता प्रमाणमां नाणा मळी शके। આગળ મુદ્દો છે પરિવર્તનશીલતા, કંપનીનું મૂડી માળખું કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ, પરિવર્તનશીલનો મતલબ હું સમય સંજોગો બદલાય એની સાથે મૂડી માળખામાં પણ ફેરફારો થવા જોઈએ, પણ સમય સંજોગો અનુસાર શું થવું જોઈએ? મૂડી માળખામાં ફેરફારો થઈ શકવા જોઈએ। જો મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ, બદલાતા સંજોગો અને જરૂરિયાત પ્રમાણે તેમાં શું કરી શકાવું જોઈએ? ફેરફાર। દાખલા તરીકે પરિવર્તનશીલતાનું આપણું આ બેસ્ટ ઉદાહરણ છે। ऑफलाइन क्लास चलता था, सरकार एवं कीधु ऑफलाइन क्लास बंद करो ऑनलाइन शुरू, फट दे तरत शू थी ऑफलाइन बंद थी गया ऑनलाइन शुरू कर दीता। बीजा दिवस फोन में भणवा मिला घरे बैठा बैठा। बराबर, तो परिवर्तनशील थी गये, बाह्य परिबड़ों में फेरफार थे तरत फेरफार कर सकता हो एकम अंदर, तो ये शू कहवा परिवर्तनशीलता। बराबर, तो आ मूड़ी माळखू है एम फेरफारों कर सकावा जोईए। मतलब एक बार एवं नक्की करू हो उत्पादन पाचड़ तो के 50 लाख नो खर्च करवानो छे, उत्पादन पाचड़ 50 लाख रूपयानी जरूर छे, बराबर, पण एनी जग्याए मानी लो के 60 लाख रूपयानी जरूर पड़े तो ए तात्कालिक एमां फेरफारो थई शकवा जोईए। रेडी, आगळ मुद्दो छे कर कसर, कर कसर शुं करो? कर कसर, मूड़ी माळखाना विविध प्राप्ति स्थानों संयोजन एवी रीते करवो के जेथी मूड़ीनी पड़तर केवी बने? लघुत्तम। लघुत्तम नो मतलब शुं? ओछामां ओछी पड़तर, ओछामां ओछी पड़तरे शुं थवुं जोईए? तो के मूड़ी माळखाना विविध प्राप्ति स्थानों संयोजन एवी रीते करवो के जेथी मूड़ीनी पड़तर केवी थाय? लघुत्तम, मतलब ओछामां ओछा खर्चे नाणा मळे। तो घणाने एवो प्रश्न थशे કે નાણા મેળવવા માટે ખર્ચ કરવો પડે? હા, કેવી રીતે? માની લો કે કંપની એ શેર બહાર પાડવા છે તો એના માટે એને ખર્ચ તો થશે જ, લોન લેવી છે તો એના માટે એને ખર્ચ થશે જ। બરાબર, એટલે ત્યાં કરકસર યુક્ત ઉપયોગ કરવો જોઈએ। બીજું કીધું છે સમતુલા, માલિકીની મૂડી અને ઉછીની મૂડી। જો માલિકીની મૂડી એટલે ધંધાના માલિક પાસે, ધંધા પાસે જે મૂડી છે ને એની માલિકીની મૂડી કહેવાય, અને બીજા પાસેથી ઉછીના લઈ આવ્યા છે કે વ્યાજે લઈ આવ્યા છે કે લોન લીધી છે, તો એ બધી કેવી મૂડી થાય? ઉછીની। આ બે વચ્ચે સમતુલા થવી જોઈએ। કેમ? એવું ન થવું જોઈએ કે માલિકીની મૂડી ઓછી રહી અને ઉછીની મૂડી બહુ વધી જાય। ઉછીની મૂડી એ ધંધાનું શું ગણાય? દેવું। દેવું વધી જાય તો ધંધો છે એ બંધ કરવાની નોબત આવે। બરાબર, ઘણી વાર એવું બને કે ધંધો બંધ કરવો પડે, એટલે માલિકીની મૂડી અને ઉછીની મૂડી આ બે વચ્ચે સમતુલા જાળવવી જોઈએ। નેક્સ્ટ, તરલતા, જો જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે ને એ પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ। કેવી? તો કે જવાબદારી અને દેવાની ચૂકવણી, દેવું એટલે ઉછીની લીધેલી મૂડી, એ સમયસર પાછી આપી શકાય, બરાબર, એ પ્રકારનું મૂડી માળખું ગોઠવાયેલું હોવું જોઈએ। બરાબર, નેક્સ્ટ કીધું આકર્ષણ, વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષે એવું માળખું ગોઠવવું પડે। રોકાણકારોને શેના માટે? તો કે રોકાણ કરવા માટે આકર્ષે। ક્યારે રોકાણકારો રોકાણ કરવા આકર્ષે? તો કે રોકાણકારો તો જ ધંધામાં રોકાણ કરશે કે એમાં એને ક્યાંક લાભ દેખાતો હોય, પ્રોફિટ માર્જિન દેખાતું હોય। બરાબર, તો એવા પ્રકારનું મૂડી માળખું હોવું જોઈએ। બરાબર, પછી કીધું છે સદ્ધરતા, ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધારે ન રાખવું। જો ઉપર કીધું હતું ને હમણાં એ જ મુદ્દો અહીંયા આવ્યો, માલિકીની મૂડી અને ઉછીની મૂડી, મુદ્દો નંબર 6 આપણે જોઈ ગયા। બરાબર, આ બે વચ્ચે સમતુલા કરવી એવું જોઈ ગયા, તો અહીંયા મુદ્દો કીધો, જુઓ ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધારે ન રાખવું જોઈએ
કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય. કેમ? ઊંચીની મૂડી એટલે એ શું છે? તો કે વ્યાજે લીધેલા નાણા છે. લોન લ્યો છો તો એ એક પ્રકારનું વ્યાજે લીધેલી રકમ જ છે, બરાબર? તો વ્યાજનો બોજ સહન ન થાય ત્યારે શું કરવું પડે? તો કે નાદારીનું જોખમ ઊભું થાય. એટલે ઉછીની મૂડીનું પ્રમાણ એટલું બધું વધારે ન રાખવું કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઉઠાવવું પડે. સમજ પડી? તો આ પ્રશ્ન તમને પૂછાય ત્રણ ગુણ માટે, બરાબર, ત્રણ માર્ક્સ માટે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ વિશે સમજાવો. હવે અહીંયાથી બધા માટે છે ને પ્રશ્ન નવેસરથી સ્ટાર્ટ થશે, બરાબર? કોઈક ને કોઈક બેચની અંદર અહીંયા સુધી ચાલી ગયેલું હતું, મોસ્ટ ઓફ બેચની અંદર, બરાબર. હવે અહીંયાથી નેક્સ્ટ પ્રશ્ન જે છે એ હવે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એ નવો પ્રશ્ન, બરાબર, મૂડી માળખાના પ્રકારો જણાવો. મૂડી માળખાના પ્રકારો કેટલા અને કયા કયા? લખી નાખજો. મૂડી માળખાના પ્રકારો કેટલા અને કયા કયા? ઓકે, ત્રણ માર્ક્સ માટે પ્રશ્ન પૂછાય. આમ તો બે માર્ક્સ માટે પૂછાય, પણ બે માર્ક્સ નો પ્રશ્ન આમાંથી નથી. એટલે કાં તો એક ગુણ માટે પૂછી શકે અથવા ત્રણ ગુણ માટે પૂછી શકે. એક માર્ક્સ માટે અથવા ત્રણ માર્ક્સ માટે પૂછી શકાય, બરાબર. મૂડી માળખાના પ્રકારો તો ચાર પ્રકારો છે. પહેલું, માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, બરાબર. નીચે તમને ચાર ટાઈપો છે. માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, બીજું ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ત્રીજું ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું, અને ચોથું ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. તમને એક માર્ક્સ માટે પ્રશ્ન પૂછી શકાય, બે માર્ક્સ માટે પૂછી શકાય અને ત્રણ માર્ક્સ માટે પણ પૂછી શકાય. પરંતુ બે માર્ક્સ નો પ્રશ્ન આ પાઠમાંથી પૂછાતો નથી, એટલે આપણી પાસે ઓપ્શન રહે એક અથવા ત્રણ. ઓકે, તો મૂડી માળખાના પ્રકારો મુખ્ય ચાર. માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું, અને ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. ઓકે, ચાલો તો એકવાર હાથ ઊંચો કરી દો અહીંયા સુધી સમજાઈ ગયું હોય એવા વિદ્યાર્થીઓ, પછી આપણે મીટિંગને લીવ કરશું. કરો હાથ ઊંચો ફટાફટ. શેર બજાર પાછું પડે ને એ રીતે આંકડો વધવો જોઈએ. 233 વિદ્યાર્થીઓ છે, બધાના હાથ ઊંચા થવા જોઈએ. હાલો, 100 ઉપર જતું રહ્યું છે, સરસ. સમજાણું એ જ હાથ ઊંચો કરજો, ન સમજાણું એ નહીં કરતા પાછા. ઓકે, ચાલો, સરસ. ઓકે, તો બધાને સમજ પડી ગઈ છે એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. રેડી? તો અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ પીરિયડમાં જોશું આપણે. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને ઘરમાં જ રહો, બરાબર. બહાર નીકળવાનું નથી, આ ખાસ કાળજી રાખજો. મેં આગળ તમને વાક્ય કીધું હતું અને હજી પણ કહું છું કે જો જીવતા રહેવું હોય તો ઘરમાં રહો.